હવે આપણે સંકલન માટેની ત્રણ રીતો ભણીશું. નંબર એક આદેશ ની રીત, નંબર બે આંશિક અપૂર્ણાંકની રીત અને નંબર ત્રણ ખંડસર સંકલનની રીત. તો સૌ પ્રથમ આપણે આદેશ ની રીત ભણીશું. તો આદેશ ની રીતમાં ધારેલી કિંમત
કિંમત પાછી મૂકવાની ન ભૂલાય તો ટીની જગ્યાએ 1+x² છે તે મૂકી દઈશું. તો આમ થશે log mod of 1+x² + તે રીતે આપણે બીજો દાખલો ગણીશું. સામાન્ય રીતે છેદનો આદેશ લેવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ દાખલામાં log આપેલો હોય તો log નો જ આદેશ લેવો. તો દાખલા નંબર 2 આપણે ગણીશું. તો પહેલો log x બરાબર t આદેશ લેતા. હવે આદેશ જે લીધેલો છે એનું આપણે વિકલન કરીશું. તો log x નું વિકલન 1/(x)dx અને t નું વિકલન dt. હવે log x એની જગ્યાએ આપણે t મૂકી દઈશું. તો અહીંયા લખીશું t એનો વર્ગ અને 1/(x)dx એની જગ્યાએ મૂકી દઈશું dt. છેદમાં કંઈ નથી એટલે લખવાની જરૂર નથી. t ની બે ઘાત હોય તો સંકલન થાય 3/3. તો સંકલન કરીશું 3/3 + c. હવે જ્યારે આપણો પૂરો થાય ત્યારે t ની જગ્યાએ જે આપણે આદેશ લીધેલો છે તે આદેશ પાછો મૂકતા તો 1/3 છે. 1/3 એમના એ મૂકીશું, t ની જગ્યાએ log x મૂકીશું, ઉપર જે ઘાત છે તે જ લખીશું અને પ્લસ c. આને કહેવામાં આવે છે આદેશ લેખ. હવે આ જ રીતે આપણે દાખલા નંબર 3 કરીશું. તો દાખલા નંબર 3 માં બંને માંથી x કોમન કાઢી લઈશું. તો x કોમન કાઢીએ તો બાકીના આવરે કૌંસમાં 1+log(x)dx. જ્યારે કોઈ લોગનો દાખલો હોય તો સામાન્ય રીતે લોગ જ આદેશ લેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે 1+log(x)t આદેશ લઈશું. 1+log(x)t આદેશ લેતા તો 1 નો વિકલન 0, જ્યારે log x નું 1/(x)dx અને બરાબર dt થશે. હવે આપણે અહીંયા 1/(x)dx એની જગ્યાએ મૂકી દઈશું 1 અને 1+log(x) એની જગ્યાએ મૂકી દઈશું t into dt. હવે 1/t નું આપણે સંકલન કરીશું. તો 1/t એનું સંકલન થશે log mod of t અને plus c. જ્યાં t ધારેલ કિંમત પાછી મૂકતા તો લખીશું log mod of 1+log(x) અને plus c. અને આદેશની રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આવા કેટલાક વિવિધ દાખલા ભણીશું. દાખલા નંબર 4. દાખલા નંબર 4 સંકલનમાં sin(x)(cos(x)dx. નંબર 5 sin(x)+b(dx). ચલો સૌ પ્રથમ આપણે sin(x)sin(cos(x) છે તો એવો આપણે આદેશ લઈશું કે જેથી sin(x)dx આવે. તો એના માટે cos(x) બરાબર આપણે t આદેશ લઈશું. સૌ પ્રથમ આપણે એનો વિકલન કરીશું અને ત્યારબાદ સંકલન કરીશું. તો cos(x) બરાબર t આદેશ લેતા cos(x) નું વિકલન -sin(x)dx અને t નું dt માઇનસ આની આપીશું. તો sin(x)dx - dt. હવે sin(x)dx ને બદલે -dt લખીશું, એટલે કે sin(cos(x) ની જગ્યાએ t ઇન્ટુ -dt. માઇનસ નિશાની બહાર મૂકીશું. હવે આપણે sin t નું વિકલન કરીશું. તો sin t નું સંકલન કરીશું. sin t નું સંકલન
formula minus cos t and a plus c minus minus plus तो cos t plus c जहाँ t तारीख आदेश पाँचों मुकेशो तो कैसो cos t नी जुटिया है cos x plus c हवे sin a x plus b नो सीधे रीते दाखलो करी शकाय એમાં કોઈ આદેશ લેવાની જરૂર નથી જ્યારે આપણે એક જ વિધેય આપેલું હોય ત્યારે sin હમણાં જ કીધું sin t નું minus cos t and sin ax plus b નું minus cos ax plus b પણ ax plus b નું બાકી રહી ગયું તો ax plus b માં x નો સહગુણક a છે તો આ a આપણે સરળતાથી લખી શકાય હવે આપણે આગળના દાખલા ગણીશું દાખલા નંબર 6 રૂટ a x પ્લસ b ઇન્ટુ d નંબર 7 x વર્ગમૂળમાં x પ્લસ 2 ઇન્ટુ d નંબર 8 x વર્ગમૂળમાં 1 plus 2x square into dx. तो सौप्रथम आपने वर्गमूल में ax plus b नो दाखलो गणीशो तो ax plus b बराबर square आवेश लेशो सामान्य रीते जारे वर्गमूल हो तो दाखलनी सरलता खातर वर्ग अपने आदेश लेसो कोई विद्यार्थी ax plus b बराबर t आदेश लेई ने पण गणी सके छे हवे आपने ax plus b नो विकलन करीशु तो ax नो विकलन a b नो विकलन 0 into dx t स्क्वेर नो विकलन 2t into dt तो dx से जग्या a तो dx से करता बनाईसो 2 upon a t into dt हवे इंटीग्रेशन i बराबर root ax plus b ना जग्या t स्क्वे याने के t गुणिया dx से जग्या a 2 upon 2t upon a into dt 2 upon a अचर छे संकलनी बाहर मुकेशो तो 2 upon a t square into dt t square को संकलन करीशो तो t square को संकलन 3 घात बाय 3 2 upon a अचर तो छे पण 2 घात हो तो संकलन 3 घात बाय 3 अने प्लस c हवे आपणे जे धारेल आदेश छे ए आदेश पाछो मुकी दईशो तो तृतीयांश a ऊपर घन छे तो घन प्लस c जहां t की जगह a t स्क्वायर बराबर ax प्लस b था तो x t ना जगह a अपने वर्गमूल में ax प्लस b लिखीसो आनो सादरो ax प्लस b ऊपर 3/2 पर लिखी शकाय હવે આપણે દાખલા નંબર 7 ગણીશું તો સામાન્ય રીતે જો કોઈ વર્ગમૂળનો આપેલો હોય તો એનો આદેશ લેવાથી દાખલો સરળતાથી ગણી શકાય છે તો વર્ગમૂળમાં x + 2 આપેલું છે તો x + 2 બરાબર t² આદેશ લેતા સામાન્ય રીતે જ્યારે વર્ગમૂળ આપેલું હોય ત્યારે આપણે t² આદેશ લઈશું चलो एनो अपने विकलन करीशो कोई विद्यार्थी x plus 2 बराबर t आदेश लेने पर गणी सके छे अने t square लेने पर गणी सके छे चलो आज आपने x plus 2 बराबर t आदेश लेता सामान्य रीते वर्गमूल आवे तो t square लखवाने दाखलो सरल लागे तो x नो विकलन 1 x नो dx 2 નો વિકલન 0 અને dt હવે
આપણે x માં સ્વરૂપો મેળવવા માટે x x into d તો x ને જગ્યાએ x બરાબર t minus 2 લઈશું તો સંકલનમાં જે x નું જે સ્વરૂપ છે એ t ના સ્વરૂપો કન્વર્ટ કરવું પડે તો x ની જગ્યાએ t minus 2 લખીશું root x plus 2 અહીંયા વર્ગમૂળ કરીએ તો root t લખાય તો અહીંયા root t લખીશું into dt અને dx એ જગ્યાએ root dt હવે આપણે ગુણાકારનો સંબંધ છે તો સૌ પ્રથમ કૌંસ છોડી દઈશું તો આનો ગુણાકાર આની સાથે કરીશું તો t ઉપર 1 ઘાત into t ની ઉપર 1 ઘાત into dt આનો ગુણાકાર આની સાથે કરીશું તો 2 root dt યાને કે 1 ઘાત dt થશે જ્યારે આધાર સરખો હોય ગુણાકારનો સંબંધ હોય ત્યારે ઘાતોનો સરવાળો થાય તો અહીંયા t ઉપર 3.2 into dt minus t raised to 1 half into dt 3/2 નું સંકલન સંકલનમાં પ્લસ 1 કરવાનું તો આવું થશે t ઉપર 5 દૂતિયાંશ 5/5 દૂતિયાંશ 2 એમ નામે સંકલનમાં ઘાત ઉપર પ્લસ 1 કરવાનું તો t ઉપર 3/2 3/2 અને પ્લસ c જ્યાં છેદનો છેદ અસમાન લખીશું અને t ની જગ્યાએ જે આપણે મૂળ આદેશ લીધો છે એ આદેશ પાછો લખીશું તો આમ લખીશું 2/5 t ની જગ્યાએ x plus 2 5/5 માઇનસ છેદનો છેદ અંશમાં 4/3 t ની જગ્યાએ મૂળ આદેશ પાછો x plus 2 ઉપર 3/2 plus c આમ વર્ગમૂળ વાળો હોય તો વર્ગ લઈને પણ આદેશ કરી શકાય અને વર્ગ ન કરવો હોય તો પણ વર્ગ વગર પણ આદેશ આપણે લઈ શકાય છે હવે એ જ રીતે આપણે આગળનો દાખલો ગણીશું 1 plus xy હમણાં કહ્યું એ પ્રમાણે વર્ગમૂળમાં 1 plus 2x વર્ગ છે t square અથવા તો t આદેશ લઈને પણ ગણી શકાય ચલો આજે વર્ગમૂળ છે તો આપણે 1 plus 2x square બરાબર t square આદેશ લઈશું બરાબર t square આદેશ લેતા 1 નું વિકલન 0 થશે પણ આનું વિકલન 4x 1 ઘાત ઓછી into dx બરાબર 2t dt આપણે x dx ની જગ્યાએ x dx છે તો છેદમાં લઈ જઈશું તો x dx બરાબર 2 ગયા 1 દૂતિયાંશ t into dt થશે હવે I ઇન્ટિગ્રેશન I બરાબર x into dx ની જગ્યાએ 1 half t into dt લખીશું અને 1 plus 2x square એને જ ગેટની સ્વેર પણ વર્ગમૂળ છે એટલે આપણે ઇન્ટુ t લખીશું હવે આનું સાદરૂપ આપતા 1 half t ગુણ્યા t t સ્વેર ઇન્ટુ dt થશે હવે t સ્વેરનું સંકલન 3/3 સંકલનમાં પ્લસ 1 કરીશું તો અહીંયા 1 half સંકલનમાં 3/3 પ્લસ c આમ 1/6 t ની જગ્યાએ t ની જગ્યાએ વર્ગમૂળમાં t સ્ક્વેર છે તો 1 plus 2x સ્ક્વેર થાય તો t ની જગ્યાએ વર્ગમૂળમાં 1 plus 2x સ્ક્વેર by 3 plus c અને આમ પણ લખી શકાય 1/6 1 plus 2x સ્ક્વેર 3/2 plus c હવે આપણે વિવિધ દાખલા જુદી જુદી રીતે ગણીશું ચલો આગળનો દાખલો ગણીશું ચલો આ પ્રકારે હોય તો નંબર 9 સંકલનમાં 4x
x squared plus x plus 1 into dx. સામાન્ય રીતે આપણે દાખલો ગણવા માટે વર્ગમૂળનો વર્ગમૂળ આદેશ તરીકે લઈએ તો આપણે સરળતા પડે. તમે એવો આદેશ લો કે એનો આગળનો સ્વરૂપ આવે તો એવું કરીશું x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર વર્ગમૂળ છે એટલે ડિસ્ક્રે આદેશ લખશું. હવે x વર્ગ નો વિકલન 2x x નો વિકલન 1 3x બરાબર t સ્ક્વેર 2t ઇન્ટુ dt 2x પ્લસ 1 dx એવું સ્વરૂપ લાવવા માટે આપણે 4x પ્લસ 2 માંથી 2 કોમન કાઢીએ તો 2x પ્લસ 1 થશે. બાકીનું x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇન્ટુ dx લખીશું. હવે 2x પ્લસ 1 dx એની બદલે 2t dt લખીશું તો 2x પ્લસ 1 dx 2 કોઈ દર્શીને 2 આગળ લખીશું 2x પ્લસ 1 dx 2x પ્લસ 1 dx એની જગ્યાએ 2t dt લખીશું અને વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 વર્ગમૂળ કરીએ તો અહીંયા t થશે. આમ 2 ગુણ 4 t સ્ક્વેર ઇન્ટુ dt t ની 2 ઘાત પર તો સંકલન 3 ઘાત y 3 પ્લસ c થશે. ધારેલો આદેશ પાછો મૂકી દઈએ તો t x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બરાબર t સ્ક્વેર તો t ની જગ્યાએ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 થાય. આમ આ લખી શકાય x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 પર 3 બાય 2 પ્લસ c. આમ આનું સંકલન થશે. એટલે આદેશની રીતમાં થોડું યાદ રાખવું પડે કે જો તમે વર્ગમૂળમાં આપેલું હોય, લોગ x આપેલું હોય, કોઈ ઇન્વર્સ આપેલું હોય છે, આ પ્રમાણે જુદા જુદા આદેશ લઈ અને આપણે દાખલો ગણી શકાય. હવે આપણે આ પ્રમાણે આદેશની રીતે જુદા જુદા દાખલા લઈશું. દરેક પ્રકારની રીતો આપણે ઉપયોગ કરી લઈશું. દાખલા તરીકે જો આ પ્રમાણે આપેલો હો નંબર 1 upon x minus root x into dx. જો x minus root x હોય તો સૌ પ્રથમ આપણે આ પ્રમાણે ગણી શકાય અને હું રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ માઇનસ રૂટ એક્સ ઇન્ટુ dx સ્વરૂપમાં લખીશ. બંનેમાંથી હું રૂટ એક્સ કોમન કાઢી લઉં તો આવી પરિસ્થિતિ થઈ રૂટ એક્સ કૌંસમાં રૂટ એક્સ માઇનસ 1 ઇન્ટુ dx. હવે રૂટ એક્સ માઇનસ 1 રૂટ એક્સ માઇનસ 1 બરાબર હું t આદેશ લઈ તો રૂટ x માઇનસ 1 બરાબર t આદેશ લેતા. હવે રૂટ x નું વિકલન 1 ઓપન રૂટ x dx અને બરાબર dt કારણ કે 1 નું વિકલન 0 થાય. હવે મને આ સ્વરૂપ દેખાય છે 1 ઓપન રૂટ x dx 1 ઓપન રૂટ x dx વધારાના છે એટલે આ બાજુ લઈ જાઉં તો 1 upon root x dx બરાબર 2 dt થશે. હવે 1 upon root x dx એની જગ્યાએ મૂકી દઉં 2 1 upon dt અને root x minus 1 ના જગ્યાએ આદેશ લીધેલો છે t. 1 upon x નું સંકલન આપણે log mod of x કરતા હતા એ 1 upon t નું સંકલન કરીશું તો આનું સંકલન log mod of t plus c લખીશું. t ની જગ્યાએ પણ મૂળ આદેશ જે લીધેલો છે એ કિંમત પાછી મૂકવાની ક્યારેય ન પડતા તો આમ ફાઇનલ સંકલન થશે log mod of t ની જગ્યાએ root x minus 1 plus c જે 1 upon x minus root x dx નું સંકલન 2 log mod of root x minus 1
plus c. હવે આપણે આ પ્રમાણે આદેશની રીતમાં જુદા જુદા દાખલા લઈ અને આપણે સરળતાથી ગણી શકાય. તો હવે નંબર 12 x ક્યુબ માઇનસ માં ઉપર બનતા x 5 ઇનટુ dx હવે x નો ઘન માઇનસ 1 એક આની અંદર આપણે x માઇનસ x ઘન માઇનસ 1 બરાબર t આદેશ લઈએ ઉપર બંધાળ હોય એક પંચમાંશ હોય તો સમાન રીતે આપણે t જ આદેશ લઈશું જ્યારે વર્ગમૂળ હોય તો જ આપણે t સ્ક્વેર લઈશું t પણ લઈ શકાય તો ચલો આનું આપણે વિકલન કરીશું આનો વિકલન થશે 3x² dx અને બરાબર dt આ અચળ સંખ્યા છે એટલે હું છેદમાં લઈ જાઉં છું તો આ રહેશે x² dx બરાબર 1 તૃતીયાંશ dt હવે આપણે x રેસ ટુ 5 ઘાત છે એને આપણે ટુકડા કરીશું કચ્છથી આદેશ આપણને સહેલો પડે તો આમ કહીશું x ઘન માઇનસ 1 એને તેમના તેમાં જ લખતા x રેસ ટુ 5 ને આપણે બે ટુકડા કરીશું એક x ક્યુબ ઇન્ટુ x વર્ગ ઇન્ટુ dx x ક્યુબ માઇનસ 1 ની જગ્યાએ આપણે t લખીશું ઉપર 1/3 છે તો 1/3 લખીશું x ક્યુબ ની જગ્યાએ x ક્યુબ ની કરતા બનાવીશ કરતા x નું સ્વરૂપ છે આપણે બધું t નું સ્વરૂપ લાવવું પડે તો t નું સ્વરૂપ લાવવા માટે x ક્યુબ ની જગ્યાએ માઇનસ 1 પાછળ લઈ જઈશું તો આવું થશે t પ્લસ 1 હવે બાકી રહી ગયું x વર્ગ ઇન્ટુ dx તો x વર્ગ ઇન્ટુ dx ની જગ્યાએ 1 તૃતીયાંશ ઇન્ટુ dt હવે આપણે કૌંસ છોડીશું આનો ગુણાકાર આની સાથે કરીશું તો t ની ઉપર આના ઉપર 1 ઘાત મૂકીશું 3 એકા 3 અને 4 તૃતીયાંશ તો 4 તૃતીયાંશ ઇન્ટુ dt પ્લસ 1 તૃતીયાંશ ગુણાકાર આની સાથે પણ કરીશું તો આમ થશે 1 તૃતીયાંશ 1/3 ઇન્ટુ dt સંકલન કરીએ તો પાછળ પ્લસ લખવામાં આવે છે યાદ કે સંકલન થશે 7 તૃતીયાંશ બાય 7 તૃતીયાંશ પ્લસ સંકલનનો પાછળ 1 લખવામાં આવે છે તો થશે 1/3 તો ખરું જ ટીની ઉપર 4 તૃતીયાંશ બાય 4 તૃતીયાંશ પ્લસ c છેદનો છે અંશમાં લઈ જતા તો 3/3 ઇઝીલી આપણે ઉડાડી શકીએ તો 1/7 ટીની જગ્યાએ આપણો મૂળ આદેશ પાછો મૂકતા x ક્યુબ માઇનસ 1 ઉપર 7/3 પ્લસ t ની જગ્યાએ x ક્યુબ માઇનસ 1 ઉપર 4 તૃતીયાંશ પ્લસ c બાય 1 ચતુર્થાંશ મૂકી દઈશું જે x ક્યુબ માઇનસ 1 1/3 ઇન્ટુ x રેઝ ટુ 5 ઇન્ટુ dx નું સંકલન 1/7 x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 7/3 પ્લસ 1 ચતુર્થાંશ x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 4 તૃતીયાંશ પ્લસ c થશે આમ જુદા જુદા આદેશ આ રીતે આપણે આના વિભાજન કરી અને પણ ગણી શકાય સામાન્ય રીતે મોટા સ્ટેપનો આદેશ લેવાથી નાનું સ્ટેપ આપણને મળી રહે છે હવે આપણે દાખલા નંબર 12 ગણીશું દાખલા નંબર 12 દાખલા નંબર 13 x² છેદમાં 2 પ્લસ 3x³ રેઝ ટુ 3 ઇન્ટુ dx નીચેનો એવો આદેશ લઈશું કે જે
જેથી ઉપરનો આવે સામાન્ય રીતે નીચેનો આદેશ લેવાથી આપણે ઈઝી રીતે દાખલો ગણી શકાય છે તો 2 + 3x³ = આદેશ લેતા આદેશ સિવાય બીજી રીતે પણ દાખલો ગણી શકાય છે જો કોઈ સ્પષ્ટતા કરેલી ન હોય તો કોઈ પણ રીતે ત્રણ રીતોમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી જે સરળ પડે તે રીતનો ઉપયોગ કરી ગણી શકાય છે હવે આપણે 2 + 3x³ = t આદેશ લેતા 2 નું વિકલન 0 આનું વિકલન 9x⁻¹ dx = dt x² dx લાવીશું જે વધારાની જે સંખ્યા છે એને આપણે છેદમાં લઈ જઈશું તો આમ કહીશું x²dx = 1.9 × dt હવે x²dx ની જગ્યાએ 1.9 dt મૂકીશું છેદમાં 2 + 3x³ એના જગ્યાએ t મૂકીશું ઘાત 3 છે તો લખી દઈશું t 3 હવે 1/t નું સંકલન log mod of t થાય પરંતુ 1/t² હો 1/t³ હો કે 1/t⁴ હો તો એને આપણે અંશમાં લઈ જઈશું તો એનું સ્વરૂપ t - 3 × dt થશે સંકલનમાં +1 થાય તો 1.9 t ની ઉપર -2/-2 + c થશે 9 × 2 = 18 -1/18 અને ઋણ ઘાત હો તો ધન કરવા માટે આપણે આમ લખીએ છીએ +c જ્યાં t દેખાય ત્યાં મૂળ આપણો આદેશ પાછો મૂકતા -1/18 છેદમાં સ્ક્વેર ની જગ્યાએ સ્ક્વેર લખીશું પણ t ની જગ્યાએ 2 + 3 x³ + c લખીશું આ સંકલન x²(2 + 3x³)³ નું સંકલન -1/18 × 1/2 + 3x² + c આ રીતે આદેશની રીતે આપણે દાખલો ગણી શકાય હવે આગળનો દાખલો ગણીશું દાખલા નંબર 14 અગાઉ આપણે એક log x નો દાખલો ગણી કાઢ્યો સામાન્ય રીતે જ્યારે log નો કોઈ પણ દાખલો આવે ત્યારે log x જ આદેશ લેવો તો એક આ પ્રકારનો આપણે લઈશું દાખલા નંબર 6 1/x log x⁴ × dx જ્યાં x > 0 હવે આપણે આ દાખલો ગણવા માટે log x નો આદેશ લઈશું તો log x = t આદેશ લેતા જ્યારે આદેશ લઈએ ત્યારે વિકલન જ કરવું તો log x નો વિકલન 1/x dx અને બરાબર t હવે 1/x dx એની જગ્યાએ 1 dt મૂકીશું યાન અને log x ની જગ્યાએ t મૂકીશું તો 1/t⁴1/x dx ની જગ્યાએ t મૂકીશું આગળના દાખલામાં 1/t³ આવે તો ઘાતને ઉપર લઈ જઈએ છીએ એમ આને આપણે t⁻¹⁵ dt લખીશું સંકલનમાં -2 ઘાત હોય તો +1 લખતા હતા એ અહીંયા +1 લખીશું તો t⁻¹⁵ (-1+1)⁻¹⁵ + c t ની જગ્યાએ આપણે ધારેલો આદેશ પાછો લખીશું તો આમ થશે t ની જગ્યાએ ધારેલો આદેશ પાછો લખતા log x⁻¹⁵ (-1+1)⁻¹⁵ + c આ સંકલન 1/x log x⁴ dx નું સંકલન log x
minus a plus 1 છેદમાં minus a plus 1 plus c. ચલો આપણે આગળ જુદા જુદા દાખલા ગણી જઈશું. Next, dx ne pratyayamit
1 dt લખીશું અને a raised to x plus a raised to minus x બરાબર t આ 1 upon t નું સંકલન log mod of t plus c t ની જગ્યાએ આપણે જે આદેશ લીધો છે એ આદેશ પાછો મૂકીશું તો આમ થશે મૂળ રકમ 1 e raised to x log t તો t ની જગ્યાએ જે આદેશ લીધો છે પાછો મૂકતા log e raised to x plus e raised to minus x plus c આમ સહેલાઈથી જ્યારે e raised to 2x minus 1 છેદમાં e raised to 2x plus 1 આપેલ હોય ત્યારે એનું સંકલન આપણે સહેલાઈથી મેળવી શકાય પરંતુ જ્યારે બાજુનો દાખલો જોઈએ તો a raised to 2x minus a raised to minus 2x છેદમાં a raised to 2x plus a raised to minus 2x જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે નીચેનો આદેશ લઈશું તો ઇઝીલી આદેશ અહીંયા વન હતો જ્યારે અહીંયા a raised to 2x પ્રકારનું છે તો આપણે નીચેનો e raised to 2x plus e raised to minus 2x બરાબર t આદેશ લઈશું ચલો આદેશ લેતા આનો વિકલન એવું કરીશું કે જેથી ઇઝીલી રીતે આપણો ઉપરનો પદ આવી શકે તો e raised to 2x નું વિકલન e raised to 2x પણ 2x નું વિકલન 2 e raised to minus 2x નું e raised to minus 2x પણ minus 2x નું minus 2 dx બરાબર dt બંને માંથી 2 કોમન કાઢી છેદમાં લઈ લઈશું તો e raised to 2x minus e raised to minus 2x અહીંયા dx બરાબર 2 કોમન કાઢી છેદમાં લઈ લેતા 1 half dt જે મૂળ ઉપરનું સ્વરૂપ આપણે મળશે તો e raised to 2x minus e raised to minus 2x dx ની જગ્યાએ 1 half 1 upon dt મૂકીશું જ્યારે e raised to 2x plus e raised to minus 2x બાકી રહી ગયું તો એની જગ્યાએ આપણે જે મૂળ આદેશ લીધો છે તે મૂકીશું 1 upon x નો સંકલન log mod of x લખીએ છીએ તેમ 1 upon t નું સંકલન 1 upon t log mod of t plus c થશે t ની જગ્યાએ જે આપણે આદેશ લીધેલો છે તે આદેશ પરત કરતા તો આમ કહીશું 1 half log mod of t ના જગ્યાએ e raised to 2x plus e raised to minus 2x plus c આમ સંકલન e raised to 2x minus e raised to minus 2x છેદમાં e raised to 2x plus e raised to minus 2x નું સંકલન 1 half log mod of e raised to 2x plus e raised to minus 2x plus c થશે